नमो अरियंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो उवज्जायाणम, नमो लोए सब बसाहुनम, एसो पंचन मुकारो सब पावपना सुनो, मंगलानम च सब्बे सिं परमं हवै मंगलम। परंतु करी तीर्थंकर परमात्माना शासननी अंदर आ तीर्थो ए अपनी एटली अद्भुत संपत्ति छे कि जेनी कोई कल्पना नहीं करी सकी। अपना महापुरुषे कहू छे कि मंदिर, मूर्ति, मुद्रा अने मंत्र आ चार म अरियंतो साथे कनेक्ट थवा माटे एक अद्भुत मार्ग छे अने शॉर्ट रस्तो छे कि झड़पथी तमे आरहंत्य साथे कनेक्ट थई शको छो। અમુક વિશિષ્ટ પ્રભુજીઓ એવા મુહૂર્તમાં અંજન સલાકા થયેલા હોય છે અને પ્રતિષ્ઠિત થયેલા હોય છે કે આજે પણ એની ઉર્જા, આજે પણ એનો મહિમા અપરંપાર, અનેક આત્માઓ પોતાના આત્મકલ્યાણ કરવા માટે, અને ભક્તિ એ માર્ગ અદ્ભુત છે, જ્ઞાન અને ક્રિયાનો માર્ગ છે, એમાં ક્રમિક ફળ મળે છે, જ્યારે ભક્તિમાં અસાધારણ ફળ મળે છે। જે પરમાત્માની ભક્તિ કરે છે, પરમાત્માનું નામસ્મરણ લે છે, એના માટે શાસ્ત્રકારો એમ કહે છે કે અરિહંત પરમાત્મા એનાથી બંધાયેલા હોય છે, એનું કલ્યાણ કરવા માટે જાણે કે એમને અભિગ્રહ લીધો હોય છે, એમ કવિઓ કલ્પના કરે છે કે પ્રભુ પ્રતિબદ્ધ છે। જે લોકો પ્રભુના નામનું સ્મરણ કરે અને આ પરમાત્માની ભક્તિ કરે, અદ્ભુત એનો મહિમા છે। જેમ કે આજે પણ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને નિહાળી તો ગઈ ચોવીસીના નવમા તીર્થંકર દામોદર સ્વામીના વખતમાં આસાઢી નામનો શ્રાવક પ્રભુને સંમોસરણમાં પૂછે છે કે પ્રભુ મારો મોક્ષ ક્યારે, તો કે તો આવતી ચોવીસીમાં ત્રેવીસમાં પાર્શ્વનાથ પ્રભુનો ગણધર બનવાનો છે। અને એ ત્યારે એ ભગવાનનું સર્જન કરે છે। 54 લાખ વર્ષ સુધી તો સૂર્યના વિમાનમાં એ પ્રભુજી પૂજાયા, એ પોતે ત્યાંથી દેવલોકમાં ગયા, આસાઢી નામના દેવ થયા, તો એ પોતે બનાવેલી ભગવાનની પ્રતિમા ઉપર લઈ જાય છે અને 54 લાખ વર્ષ ચંદ્રના વિમાનમાં પૂજાયા। આજે પણ વર્ધમાન સુરીશ્વરજી મહારાજા, જેઓ સોમી ઓળીનું પારણું કરવા માટે ત્યાં જઈ રહ્યા હતા અને રસ્તામાં કાળ ધર્મ પામ્યા છે, એ કહે છે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના અધિશાયક દેવ બન્યા છે અને અનેક લોકોને એ પોતે આત્મકલ્યાણમાં આજે પણ સહાયક બને છે। એવી જ રીતે નેમિનાથ પ્રભુનો મહિમા અપરંપાર છે। પરમાત્માની અંજન સલાકા થાય ત્યારે નાદ અને જ્યોતિની પ્રતિષ્ઠા થતી હોય છે અને નાભીમાં એ જ્યોતિની જે પ્રતિષ્ઠા થાય છે, અદ્ભુત હોય છે। 6 મહિના સુધી જો સતત એ પ્રભુનું ધ્યાન ધરીએ તો ત્યાં પ્રગટેલા પ્રાણાગ્નિ, પરમાત્માનું એસ્ટ્રેલ બોડી, તેજસ શરીરને અંજન સલાકા વખતે આચાર્ય ભગવંતોએ પ્રતિષ્ઠિત કર્યું હોય છે, એ અદ્ભુત તેજ આજે આપણે એ ભગવાનની અંદર જોઈ શકીએ છીએ। જેમ નેમિનાથ ભગવાન માટે એમ કહેવાય છે કે એમના નયનમાંથી નીકળતી જ્યોતિ એટલી બધી પાવરફુલ છે કે સાધક આત્માઓ એની સામું જઈને એના દર્શન નથી કરી શકતા। છેક અરબી સમુદ્રને પહેલે પાર સુધી એમની જ્યોતિ જાય છે, વચ્ચે કોઈ અડચણ નથી એને કારણે। આજે પણ એવો ને એવો પ્રભાવ, એક મહાત્મા કહેતા હતા કે હું ગયો અને 2 કલાક સુધી એમ જાણે કે પ્રભુએ પોતાનું સ્વરૂપ આખું ત્યાં આમ બહાર પ્રગટ કર્યું હોય। ભયંકર વરસાદ, આખા દેરાસરમાં કોઈ નહીં, હું એકલો જ, પૂજારી પણ ત્યારે પહોંચી નહોતો શક્યો, વાદળો એટલા કે હું નીચેથી અંદર મંદિરમાં, જૈન મંદિરમાં પ્રવેશ કર્યો અને પ્રભુએ પોતાનું જે સ્વરૂપના મને જે દર્શન કરાવ્યા છે, આજે પણ હું એ ક્ષણોને ભૂલી નથી શકતો એમ। 2 વર્ષ પછી એમને એમના ગુરુ મહારાજને કહ્યું કે ગુરુદેવ, હું જ્યારે નેમનાથ ભગવાનને દર્શન કરવા ગયો ત્યારે આવું આવું થયું હતું, ત્યારે પૂજ્ય પન્યાસી મહારાજ, આ પૂજ્ય ધુરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબે ભીલડિયાજીમાં પોતાનો અનુભવ કહેલો એની વાત કરું છું, અને એમણે 2 વર્ષ પછી પૂજ્ય પન્યાસી મહારાજ ભદ્રકવજી મહારાજ સાહેબને કહ્યું કે સાહેબ, મને આવો અનુભવ થયો હતો, અદ્ભુત, તો કે તારે મને કંઈ કહેવાની જરૂર નથી, એ વખતે હું ત્યાં હાજર જ હતો। વિચાર કરો, આ પુણ્ય પુરુષો, મહાપુરુષો કેવી કેવી આરાધના અને સાધના કરતા હશે, ત્યાંથી સેંકડો કિલોમીટર કદાચ દૂર હશે, પરંતુ એમને કંઈ કહેવાની જરૂર ન પડી, આખી અનુભૂતિ જે થઈ હતી એમના ગુરુ મહારાજે એમને સંભળાવી। આવા જ એક વિશિષ્ટ પરમાત્માની આજે વાત કરવી છે, વાલમ તીર્થના નેમિનાથ ભગવાનની, અદ્ભુત પરમાત્મા છે। જેમ શત્રુંજયમાં
અનંતા સિદ્ધોની ભૂમિ છે અને ગિરનારજી જેમ અનંતા તીર્થંકરોના કેવળના નિર્વાણ કલ્યાણક આદિની ભૂમિ છે એવી રીતે આ પાલમના નેમિનાથ ભગવાન આજે પણ જીવંતતાની જગજૈવંતતાની સાક્ષી પૂરનારા છે. ઉત્તર ગુજરાતમાં આવેલું આ તીર્થ ખરેખર એકવાર તો ત્યાં પધારો આ વાલમના જીન મંદિરમાં, કેમ કે ત્યાં જામ્યો છે દાદા નેમિનાથ ભગવાનનો દરબાર. ખરેખર ત્યાં પધારવા જેવું છે એકવાર. પૂજ્ય પાદ ગુરુદેવ શ્રી હેમચંદ્ર સુરીસરજી મહારાજ, હેમચંદ્ર સાગર સુરીજી મહારાજા વગેરે હમણાં વાલમ તીર્થમાં ગયા ત્યારે એમની જે અનુભૂતિઓ થઈ છે આપણે સાંભળીએ તો રોમાંચ ખડા થઈ જાય. જેવો સંખેશ્વર દાદાની યાત્રા કરે છે તો વાલમના નેમનાથ વગરની યાત્રા જાણે કે આમ અધૂરી હોય એવું એ કહેતા હતા. આમ તમે જુઓ 23માં અને આ 22માં, 23 ને 22 પિસ્તાલીસ એટલે 9, 4 ને 5, 9 અખંડનો આંકડો થાય. દાદાની યાત્રા શંખેશ્વરની અધૂરી છે અને આમાં જુઓ તો શંખેશ્વરથી વાલમની ક્યાં બહુ દૂરી છે, બહુ નજદીકમાં છે. ઊંઝા વિસનગર હાઈવે ઉપર આ વિસનગર તાલુકામાં આવેલું રણિયામણું તીર્થ છે. પણ આપણે આવા પ્રાચીન તીર્થોમાં આવા ભક્તિ કરવા માટે જવાનું બહુ આપણું ઓછું સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય છે. એક જીન મંદિર હતું જ્યાં બહુ આવી રીતે ઓછા લોકો આવતા હતા. એક ગુરુ ભગવંત આવ્યા, એ ખેડૂતને પૂછ્યું તું શું કરે છે, કાંઈ નહીં કે હું તો આમ 3 વાર ભક્તિ કરું છું અને પછી બેસી જવું છું એમ, મારા ખેતરમાં ખેતી કરવા માટે જવું છું. અરે કે અદ્ભુત ભગવાન છે, તું ખાલી એક રોટલાનો ટુકડો તો ચડાવ, 1/4 એના પર ઘી જરાક લાગેલું હોય ને તો ગોળનો દડબો એટલું તું કરવા માંડ અને 30 દિવસ સુધી કરજો, તને આ ભગવાન તારું કલ્યાણ કરશે, મંગળ કરશે. અને ખરેખર 29 દિવસ સુધી એણે બરાબર ચડાવ્યો. નિયમ કરી લીધો કે ભગવાનને ચડાવવું નહીં ત્યાં સુધી વાપરવાનું નહીં. અને 30મા દિવસે સખત મજૂરી કરી, એવી ભૂખ લાગી કે ભૂલી ગયો અને જમવા બેસી ગયો છે. તને મોઢામાં કોળીઓ મૂકવા જાય છે ને યાદ આવ્યું કે અરે આજે 30મો દિવસ છે, પણ ભૂખ એવી લાગી છે કે આમ ઊભા થવાની મનમાં ગુંજાયશ નથી. પણ સંકલ્પ કરીને ઊભો થયો કે લાવ આ જે 1/4 રોટલો છે ભાગ એના પર ઘીનું દડબું છે, ગોળ અને ઘીનો લેપ કરેલો છે, દોડ્યો લઈને અને કે લાવ જઈને પહેલાં ભગવાનને ચડાવ્યો. જેવો જીન મંદિર પાસે જાય છે તો ત્યાં એક સિંહ પોતાની જીભ કે લપકારા મારતો ઊભો છે, એમ કે જે આવે એને ખાઈ જવું, ઘુરક્યા કરે છે. પહેલાં એ જોયું કે જો હવે અંદર જઈશ તો આ સિંહ ફાડી ખાશે, પાછો જઈશ તો વપરાશે નહીં, કારણ કે મારે નિયમ છે કે જ્યાં સુધી ભગવાનને ચડાવવું નહીં ત્યાં સુધી વાપરવું નહીં, કે આમેય મરું છે ને આમેય મરું છે, તો લાવ પેલા જીન મંદિરમાં જઈને ભક્તિ કરું. એટલે એણે જમ મારીને સીધું જીન મંદિરમાં કૂદકો માર્યો, સિંહને ઠેકીને અંદર મંદિરમાં જઈને સીધું ભગવાનને ચડાવી દીધું. જોયું પાછળ કે સિંહ આવે છે, જોયું તો ત્યાં અધિષ્ઠાયક દેવ પોતે પ્રગટ થઈને ઊભા હતા, પ્રસન્ન થયા હતા કે તે જાનના જોખમે પણ આ પરમાત્માની ભક્તિ કરી એટલે તું 7 દિવસમાં આ ગામનો રાજા બનીશ. 7 દિવસ પછી ખરેખર ત્યાં રાજકુમરીએ સ્વયંવર એનો રચાયો હતો, રાજાએ એનો સ્વયંવર રચેલો અને આ ગામના સેંકડો રાજકુમારો આવેલા, બિચારાને ગમી પણ ગયેલા અને એમાંથી નક્કી કરવાનું હતું કે કોના ગળામાં વરમાળ. ત્યાં ખેડૂત ગયો હળ લઈને. અત્યારે આપણું મોબાઈલ સ્ટેટસ છે, પહેલાંના જમાનામાં અહીંયા હળ લઈને જવું એ સ્ટેટસ ગણાતું હતું. આમ ગોળાકારમાં બધા ઊભા છે જોણું જોવા માટે કે શું થઈ રહ્યું છે. આ પણ ત્યાં ઊભો રહ્યો, પેલી રાજકુમરી ફરતી ફરતી બધે ગોળ આંટા મારે છે, એના કાનમાં આવે છે કે જો પેલો ખેડૂત એના ગળામાં માળાના પ્રસેવેથી રેપ જે ઊભો છે સામે. એમ થયું કે આટલા બધા રાજકુમાર ગમે છે ને આને કેમ નાખવું, પાછો ફરી વાર બીજા કાનમાં અવાજ આવ્યો, જો ભૂલ નહીં કરતી કે એના ગળામાં જ નાખજે, તારું એમાં કલ્યાણ છે. આ ભણેલી ગણેલી હતી, 64 કળા 72 કળામાં પારંગત હતી, એને જો ત્રીજી વાર અવાજ આવે તો માનું કે આ દૈવી સંકેત છે. અને ખરેખર ત્રીજી વાર એને કાનમાં સંકેત થયો, એને જઈને ગળામાં માળા પહેરાવી દીધી પેલા ખેડૂતને. તો રાજા રાજકુંવરો બધા રાજા સાથે રાવ લઈને આવ્યા કે ભાઈ તમારે આને જ માળા પહેરાવવાની હતી તો પછી અમને શું કામ અહીં સુધી હેરાન કર્યા એમ. રાજા કે તમે લડી લો એની સાથે. અને ખરેખર આને તો હળ લઈને એનામાં અધિષ્ઠાયક દેવ પ્રગટ થયા તો ફરી વળ્યો, બધા રાજકુંવરો ત્યાંથી ભાગી ગયા. અદ્ભુત રૂપ ને યૌવનમાં એનું પ્રગટ થયું આખું,
અને એ રાજા ત્યાંનો ગામનો રાજા બને છે વિધિન 7 ડેઝ. એક નાનકડી કરેલી ભક્તિ એ ક્યારે પણ નિષ્ફળ નથી જતી હોતી. આવા પ્રાચીન તીર્થોમાં આજે પણ પરમાત્માની ઓરાઓ, એની દિવ્ય દૈવત એનું. તમે વિચાર કરો, વસ્તુપાળ અને તેજપાળે પોતાના મહેલના બે પથ્થરોની વચ્ચે સિમેન્ટ અને ચૂનો નહીં, તાંબાનો ગરમ રસ કરીને એ બે પથ્થરોને એમને જોઈન કરેલા છે એવા ભાવ સાથે કે આ મહેલો પણ યાવચંદ્ર દીવા કરો, સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી રહે. પણ એમના મહેલની એક કાંકરી નથી જડતી અને એમના બનાવેલા ચીનાલયો એઝ ઇટ ઇઝ ઊભા છે. વાલમ તીર્થમાં આપણે બધા જવાનું ચૂકી ગયા છીએ, પણ ખરેખર એટલું સરસ એનું પદ ગવાય છે કે નેમિ નિરંજન નાથ મારો અંજન વરણ સરી. કેટલું અદ્ભુત એમનું એ પદ અત્યારે ગવાય છે કે આ પ્રભુના દર્શન વગર આપણો જન્મારો ફેરો નિષ્ફળ ગયો હોય. આ કેમકે આ વાલમમાં નાજુક, નમણા, નિરાળા નિરંજનનાથ નેમિનાથ પ્રભુ બિરાજમાન થયેલા છે. સંપ્રતિ સમયના અહીંયા જિનાલયો છે અને આ જિનાલયો આજે જીવંત અને જાજરમાન છે. જાણે કે ગઈકાલે હજી આ જિનાલયનું નિર્માણ થયું હોય. દાદા નેમનાથને જોતા જ આપણું દિલ હરે મન ઠરે એવા એ પ્રભુજી છે. 20મા મનીષ્વર સ્વામી ભગવાનના નિર્વાણ પછી 222 વર્ષે આષાઢી નામના શ્રાવકે જે 3 પ્રતિમાઓ ભરાવેલી, 3 ભગવાન ભરાવેલા, એમાંના એક કસોટીની શિલામાંથી ભરાવેલા આ નેમનાથ આજે પણ એમના ભક્તો માટે હાજરા હજુર છે. જે 3 ભગવાનની મેં આષાઢી શ્રાવકની વાત કરી એમાં એક આ વાલમના નેમિનાથ ભગવાન પણ છે. બીજા અનેક પ્રાચીન જિનેશ્વર ભગવાન તો અહીંયા બિરાજમાન છે. શ્યામ વર્ણના નેમિનાથ પ્રભુ તો છે, પણ 2 પાર્શ્વનાથ પ્રભુ છે, 2 અંબિકા દેવી છે. શ્રી માણીભદ્ર યક્ષરાજ એ પણ અહીંના બહુ જ પ્રભાવક છે. અને સુંદર પટ અને મંદિરની પ્રદક્ષિણા પણ અદ્ભુત છે. જેને પ્રકૃષ્ટ દક્ષિણા જોઈતી હોય, ખાલી તમે એકવાર પ્રદક્ષિણા આપો, 36,000 ઉપવાસનું પુણ્યનું ફળ મળે છે. ભગવાને જમણા અંગૂઠા પર ખાલી તિલક કરીએ 360,000 ઉપવાસનું, 1200 અઠ્ઠાવન કહેવાય છે ને, 360,000 ઉપવાસનું પુણ્યનું ફળ મળે છે. 1000 વર્ષના ઉપવાસનું પુણ્ય ચૈતન્ય ભાષ્યમાં શ્લોક લખેલા છે. આ પ્રભુની ભક્તિથી આપણે વંચિત કેમ રહી શકીએ. અહીંયા સંગસ્થવીર જેમને પદવી આપવામાં આવેલી અને 37 વર્ષથી તપ એમણે લાગ લગાડ કરેલા 105 વર્ષના એવા આચાર્ય ભગવાન શ્રી સિદ્ધેશ્વરીજી મહારાજા સાહેબની પ્રેરણાથી 95 વર્ષ પૂર્વે આ જીન મંદિરનો જીર્ણોદ્ધાર થયેલો છે. શાસન સુભટ પરમ પૂજ્ય ઉપાધ્યાયજી ધર્મસાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી કૌશગ્યા મુદ્રામાં 2 પ્રભુજી, મહાવીર સ્વામી ભગવાન અને શાંતિનાથ ભગવાન પણ અહીંયા પ્રાપ્ત થયેલા છે. ભોજનશાળા છે, ધર્મશાળા છે, પાથાકાતું છે, ઉપાશ્રય છે. પણ ખરેખર એક વખત આ તીર્થની ભક્તિ કરવા માટે ખાસ વધારવા જેવું છે. બંભ્રમિતિ ભવે ન ઘોરે એમ લખ્યું છે. જે તીર્થોમાં ભમે છે એણે 84 લાખની યોનીમાં પછી ફરવાની જરૂર નથી રહેતી. મુમુક્ષ ભક્તો અને આરાધકોનો અનુભવ જણાવે છે કે આ વાલમના ગિરનારી નેમનાથ પ્રભુ સંકલ્પ સિદ્ધિ પ્રદાતા છે, સત્વ શુદ્ધિ કરતા, સત્વ અને શુદ્ધિના કરનારા છે અને સંઘના સંકટ હરતા છે, સંઘોના સંકટને હરી લેનારા છે. એટલું જ નહીં, એ વિચાર વિકાર વિનાશક તો છે જ, પરંતુ વિરતિ વિધિ વિદાયક પણ છે. આપણા મનના વિકારોને શાંત કરવા માટે, જેમાં આદિશ્વર ભગવાન આત્માની રિદ્ધિ સિદ્ધિ માટે વખણાય છે. શાંતિનાથ ભગવાનનું નામ લો, શાંતિ કરમ શાંતિ જીણમ. હે શાંતિનાથ ભગવાન, તમે શાંતિ કરો, શાંતિ કરો, શાંતિ કરો, બોલ્યા કરો, આટલું આ મંત્ર છે. ગમે તેવી અશાંત અવસ્થા હશે, દૂર થયા વગર રહેશે નહીં. ગ્રહોની અવદશાને દૂર કરવા માટે 99 ગ્રહ જેની પાટમાં છે અને 10મો અનુગ્રહ જેનો મળી જાય એવા મુનીશ્વર સ્વામી ભગવાન, એનાથી પરમાત્માનો અનુગ્રહ જ કાફી છે. પા રસ અને નાથ, પારસનાથ ભગવાન માટે તો એમ કહે છે, બધા મહિમા હે પ્રભુ, તું જે રસનું વેદન કરે છે એમને પીવડાવો.
પારસ નાથ, તે નાથ પાર ઉતારે એવા છે. અને પારસના પણ નાથ છે, લૌકિક પારસમણીના આ નાથ એટલે લોકોત્તર પારસ છે. લૌકિક પારસમણી લોખંડને અડાડો તો સોનું કરી નાખે, પણ એ લોખંડમાં પારસમણીના ગુણોનું આરોપણ ન કરી શકે. જ્યારે આ પારસના પણ નાથ છે, લૌકિક પારસના નાથ એટલે લોકોત્તર પારસ છે. તમે એની ભક્તિ કરો, તમને એના જેવા જ કરી આપે. સત્તો માટે ઓમ વિરાય નમનો જાપ કરવાનું કીધું છે. જે લોકો પેસિમિસ્ટિક હોય, જે લોકો નેગેટિવિટી વધારે જેનામાં હોય, જે લોકો ડિપ્રેશનમાં હોય, એ લોકોએ ઓમ વિરાહ નમનો જાપ કરવો જોઈએ. પણ બ્રહ્મચર્યની શુદ્ધિ માટે નેમિનાથ ભગવાનની આરાધના અને સાધના કરવાનું કહ્યું છે. 120 કલ્યાણકમાંથી 70 જેટલા કલ્યાણકો બિહાર આદિમાં છે. એક જ પશ્ચિમ ભારતમાં કોઈ કલ્યાણક હોય તો નેમિનાથ ભગવાન ગિરનારજીનું છે. એની પ્રતિકૃતિ સ્વરૂપે જાણે કે નેમિનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા, એ ભગવાન જેને ભરાવ્યા છે, એ જ અષાઢી નામના શ્રાવકે આ વાલમના નેમિનાથ ભગવાનને ભરાવ્યા છે. પુણ્યશાળીઓ દર્શન વંદન પૂજન દ્વારા ચોક્કસ આ તીર્થે લાભ લેવા જેવો છે. આપણા આત્માનું કલ્યાણ કરીએ. આપણા જીવનમાં શાંતિને દેનારા છે, મૃત્યુ સમયે સમાધિને આપનારા છે, પરલોકે સદગતિનું આરક્ષણ કરી આપનારા છે, અને પરંપરાએ મુક્તિના પ્રદાતા છે એવા શ્રી નેમિનાથ ભગવાનનો જય હો, વિજય હો. જીનાગના વિરુદ્ધ કંઈ પણ પ્રરૂપણા થઈ હોય તો અંતકરણપૂર્વક નામ ઈચ્છામિ પ્રણામ.